प्रणाम। चंदन भी आ गए। सरस सरस सरस। मीना मीना में नजू नहीं जुड़ा है। एक्चुअली हम लोग का आज समय प्रतिक्रमण थोड़ा सा लेट खत्म हुआ है, अराउंड 8:15, 8:20 ऐसे। तो अच्छा, लोग 5-10 मिनट लोग जॉइन हो। ओके, बट वी विल स्टार्ट। हाँ, साता में अंकल। हाँ, देव देव गुरु पसार साता में, भगवान की कृपा थी साता में छे। ने आपने बदा बदा साता में असो, टेक्सास ने अंदर जे छेला 200 वर्ष में न जुई हो एवी कुदरत नी आपत्ति आपड़ा बदा पर आवी छे। बदा ने अंदर आप सब खूब सलामत रीते सारी रीते बदा बाहर बाहर आव्या असो एवी मंगल कामना साथे आपणे आजनुं प्रवचन चालू करशुं। आगमनी ओळख, पुण्य पवित्र आगम ग्रंथ, एने जाणवो, एने माणवो, एने जीवनमां उतारो, ए आपणा સૌના પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે। શરીર સારું મળ્યું, ધર્મ સારો મળ્યો, બધું સારું મળ્યું, કુટુંબ સારા મળ્યા, સંયોગો સારા મળ્યા, છતાં આપણે ધર્મ ન કરીએ તો આપણે જે પુણ્યનું બંધ તો છે, હવે આપણી જે ક્રિયા છે પાપના બંધનું કારણ બને છે। અહીંયા આપણે બધા આગમ સાંભળીએ છીએ, આપણા સમયનો સદુપયોગ કરીએ છીએ, એ ખરેખર આપણા બધાના પુણ્યના બંધ પુણ્યનું કારણ છે। એક સુંદર રૂપક કથાથી આપણે આજનું પ્રવચન ચાલુ કરશું। ઇટાલીમાં એક મોટા કવિ થઈ ગયા, રિઝોલી એમનું નામ હતું। ખૂબ મોટા ગજાના કવિ, સુંદર કવિતાઓ લખે, લોકોમાં ખૂબ વિખ્યાત। એમની કવિતાઓના શબ્દો થીમ બધું એટલું સુંદર, લોકોના હૃદય સ્પર્શી જાય। રાજા પણ બહુ ખુશ હતો, ઇટાલીમાં એક રાજાનું રાજ ચાલતું હતું। રાજા કવિને ખાસ બોલાવે, પોતાની જોડે બેસાડે અને એની કવિની સાથે ગોષ્ઠી કરે, બધું સારું હતું। પણ કહેવત છે ને, જ્યાં સરસ્વતી દેવી હોય ત્યાં લક્ષ્મી દેવી ના હોય। તો રિઝોલીને સરસ્વતી દેવીની કૃપા હતી, પણ લક્ષ્મી દેવી સરસ્વતી દેવીના આવવાથી ભાગી ગયા હતા। રિઝોલીને એટલો પ્રોબ્લેમ, એ બોલી ના શકે। જો આમાં કોઈ પ્રોબ્લેમ એવો છે કે આપણે બહુ પ્રખ્યાત હોઈએ ને, આપણી ભૂલ આપણે લોકોને કહી ના શકીએ। લોકો વિચારે કે આ શક્ય જ નથી એમ, આ માણસ આવું કરે શક્ય નથી એમ, એટલે બિચારા કોઈને કહી ના શકે કે એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે। એ એટલા ગરીબ હતા કે કોઈ વખત એમને ખાવું હોય ને તો મુશ્કેલ પડે, એટલી ખરાબ પરિસ્થિતિ। પણ બહાર એવી રીતે બતાવે કે બહુ સારા છે, રાજા બોલાવે, રાજા સાથે જવાનું। એક વખત ગામની અંદર વચ્ચોવચ, શહેરની અંદર વચ્ચોવચ સેન્ટર હતું, એમાં ગામ લોકોએ વિચાર્યું કે આપણે પૂતળું બનાવીએ ને મૂકીએ કોઈ સારી વ્યક્તિ। એટલે પછી રાજા પાસે ગયા, રાજાને પોતાનો વિચાર આપ્યો કે અહીંયા સારું પૂતળું બનાવીને મૂકીએ। રાજાએ બહુ વિચાર કર્યો, પછી કીધું કે આપણા જે કવિ છે રિઝોલી, આવા સુંદર કવિ આપણે મળ્યા નથી, આપણે એમનું પૂતળું બનાવીને મૂકીએ તો બહુ સરસ। બધા ગામજનોએ બધા ગ્રામ્યજનોએ બધાએ વાત સ્વીકારી લીધી અને રિઝોલીનું પૂતળું બનાવવાનું મેં નક્કી કર્યું। રિઝોલીને આ વાતની ખબર પડી, મનમાં વિચાર કરે છે કાલ કો પૂતળા પાછળ કેટલા પૈસા ખર્ચશે, એમાં થોડા પૈસા મને આપી દે તો મારું ભૂલું થાય, પણ આપણે ત્યાં નસીજ કરવી ના પડ્યા ઘણા, ગમે તે કરો ને પૈસા ના લાવવાના હોય તો। હવે રિઝોલી બધાને કહે કેવી રીતે કે મને પૈસાની બહુ જરૂર છે, લોકો માને નહીં અને કે આ પૂતળું બનાવવા મને પૈસા માગે છે, એટલે બહુ કોન્ટ્રાસ્ટ ઉભો થઈ ગયો। એને છતાંય એને થોડો અમુક જણ સાથે વાત કર્યા, એ પણ કોઈ એની વાત માની નહીં અનફોર્ચ્યુનેટલી। અને ત્યાં મોટું પૂતળું રિઝોલીનું ઉભું થઈ ગયું। રિઝોલીએ પૂછ્યું આ પૂતળા પાસે કેટલો ખર્ચો થયો, 90 લાખ ઇટાલિયન માર્ક હતા, એ 90 લાખ ખર્ચો થઈ ગયો। રિઝોલીના આંખમાં આંસુ,
આ શું થઈ ગયું, હું ક્યાં છું ને મારું પૂતળું ક્યાં છે. એટલે આપણે જ્ઞાની ભગવંત આપણને આ કહે છે કે આપણું આખું જીવન, આપણું આ શરીર એ પૂતળું છે, અંદરનો આત્મા એ કવિનો જીવ છે, એ જીવંત છે. આપણું આખું જીવન આ પૂતળાને સજાવવા માટે જાય છે. જે કઈ આપણે ખર્ચો કરીએ છીએ, જે કઈ જીવનનો સમય વિતાવીએ છીએ, આ શરીરની પાછળ જાય છે. અંદર બેઠેલો જે આત્મા છે, જે જીવંત છે, એ ગરીબ ને ગરીબ રહેશે. આત્મા પાછળ આપણો કોઈ સમય જતો નથી, આપણી નજર ખુલતી નથી. જીવન આમ ને આમ વીતી જાય છે. આ શરીર પાછળ, આ પરિવાર પાછળ, એની પાછળ આપણે કેટલો સમય વેઠ્યો, કેટલો સમય ફાળ્યો, અને આત્મા પાછળ કેટલો સમય ફાળ્યો. આ માનવ જીવન આપણને ફરીથી ક્યારે મળશે? આ કોઈ દ્રષ્ટિ આપણા જીવનમાં, આપણા મનમાં ક્યારે આવતી નથી? અને એમ કરતા 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 આપણું જીવન આખું વીતી જાય છે. ભગવાન આગમ સૂત્રો દ્વારા સંસારની આ વિચિત્રતા આપણને બતાવે છે કે જીવ આ સંસારમાં, માનવ જીવ અમૂલ્ય છે. જે પૂતળું છે, પૂતળા કરતા જે શરીર છે, શરીર કરતા જે અંદરનો ચૈતન્ય છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એને તું સંભાળ. આ પૂતળું તો આજે છે ને કાલે નથી, આ શરીર તો આજે છે ને કાલે નથી. તું શરીર છોડીને જતો રહેવાનો છો, તારે બીજું શરીર મળવાનું છે. તારી જે બીજી ગતિ તારે કઈ મેળવવી એ તારે અત્યારે નક્કી કરવાનું છે. નહી તો તારું જીવન મરણના ચક્કરમાં તું ફરતો રહીશ, આવેલો અવસર તું ગુમાવી દઈશ. આગમ દ્વારા ભગવાન આપણને આવી ઘણી વાતો આપણને કહી રહ્યા છે. આપણે આગમ નંબર 2 સૂત્ર, આગમ સૂત્ર, સૂત્ર કૃતાંક, એનું આપણે પહેલું શ્રુત સ્કંદ બતાવ્યું. ગયા 3-4 પ્રવચનોમાં સૂત્ર કૃતાંકના 7 અધ્યયનો આપણે લીધા, બરોબર છે ને? 16 અધ્યયન સૂત્ર કૃતાંકના પહેલા, શ્રુતકના પહેલા શ્રુત સ્કંદના આપણે 16 અધ્યયન આપણે લીધા, બરોબર છે? એ 16 અધ્યયન કયા કયા હતા, કોઈને યાદ છે? કઈ વાંધો નહીં, આપણે સહેજ ફરીથી નાનકડું સહેજ નાનકડું પુનરાવર્તન કરીએ એટલે આપણને ખ્યાલ આવે. સૂત્ર કૃતાંક ની અંદર, સૂત્ર કૃતાંક ને છે ને દ્રવ્ય અનિયોગ નો ખજાનો કહેવામાં આવે છે. એમાં બધી દ્રવ્ય, બધી ઠોસ વાતો આવેલી છે. જૈન ધર્મ ના જે તત્વો છે, તત્વો અહીંયા ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે છે. એટલું નહીં, જે બીજા જે વાદો છે, બીજી જે વિચારધારાઓ છે, જે બીજા વિચારો છે, એની સાથે અહીંયા સરખામણી કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે જૈન દર્શન કેટલું વાસ્તવિક છે, કેટલું સત્યની નજીક છે, કેટલું જીવન માટે ઉપયોગી છે. શ્રુતર કૃતાંક એટલે એને બીજા નંબરે સ્થાન આપવાનું. પહેલું આચરણ જૈન મુનિ સાધુ ભગવંતોનો આચાર, બીજું શ્રુતર કૃતાંક જેથી એમની શ્રદ્ધા મજબૂત બને. આ શ્રુત કૃતાંક એમની શ્રદ્ધા મજબૂત બને, જૈન દર્શન ની અંદર પોતાના જીવનની અંદર જે કરવા જેવું છે કરવામાં એમની શ્રદ્ધા મજબૂત બને, એનું આ શ્રુત કૃતાંક છે. જે પહેલા 16 અધ્યયન હતા, સૌથી પહેલું હતું સમય, એટલે સમય એટલે સિદ્ધાંતો, પોતાના સિદ્ધાંતો, બીજા સિદ્ધાંતોની વાત હતી. બીજું હતું વૈતાલ્ય, એટલે વિતરાગતા, જે વિતરાગતાના ગુણો હતા ભગવાનના જીવનના, એની વાત હતી. ત્યાર પછી ઉપસર્ગ પરિજ્ઞા, સાધુ ભગવંતને ઉપસર્ગ વખતે કેવી રીતે રહેવું, અનુકૂળ ઉપસર્ગ, પ્રતિકૂળ ઉપસર્ગની વાત હતી. ત્યાર પછી સ્ત્રી ઉપસર્ગની વાત હતી. આપણે ખૂબ સુંદર સ્ત્રી ઉપસર્ગની ગઈ રીતે ખૂબ ઊંડાણમાં ચર્ચા થયેલી, બધાને યાદ હશે. ને અભયદેવ સુરીના રાજકુમારી એમના પ્રવચન સાંભળી અને એમની સાથે લગ્ન કરવા માટે આવે છે, એની આપણે વાત કરેલી. એટલે સ્ત્રી એ નરકનું દ્વાર છે એવું અભયદેવ સુરીના ગુરુએ અભયદેવને કીધેલું,
એટલે સ્ત્રી પછી નરક પરિજ્ઞા, નરક પરિજ્ઞા પછી વીર ભગવાનની સ્તુતિ. નરકમાં ન જવું હોય તો વીર ભગવાનની સ્તુતિનું પાઠ આવે છે, અધ્યયન આવે છે. પછી કુશળ અકુશળ પરિજ્ઞાની વાત આવે છે કે જેની અંદર ભગવાને જે બીજા યજ્ઞો સ્નાન એ બધી વિધિમાં જીવ હિંસાનું વિસ્તૃત વર્ણન કર્યું છે અને આ બધી ક્રિયાઓ ક્યારે મોક્ષ કે સ્વર્ગ આપી ન શકે. પ્રણામ ગુરુજી, લેટ હોવી થોડી. પછી વીર્ય અધ્યયન, વીર્ય પરિજ્ઞા અધ્યયન, સાધુ ભગવંતોને પોતાના જીવનનો ઉત્સાહ અને વીર્યથી સાધુ જીવન કેવી રીતે આગળ વધારવું એની વાત હતી. પછી ધર્માધ્યાન, ધર્મનો માર્ગ શું છે, ધર્મ ધ્યાન શું છે, સમાધિ, પછી સમાધિ અધ્યયન, સમાધિ કેવી રીતે ટકાવવી, પછી માર્ગાધ્યયન, ભગવાનનો માર્ગ શું છે, બધા જીવો માટે ભગવાનનો માર્ગ છે એનું અધ્યયન હતું. ત્યાર પછી સમોસરણ, ભગવાનનું સમોસરણનું અદભુત વર્ણન, અને એમાં જેટલા કુવાદીઓ એટલે બીજા વાદ બીજી વિચારધારા વાળા જે બધા બેઠા હતા એનું વર્ણન, ભગવાને બધાનો કેવી રીતે નિરાકરણ કરે છે એ બધી વાતો સમસરણ અધ્યયનમાં હતી. ત્યાર પછી યથા તથા અધ્યયન, જે લોકો આમ છે તેમ છે એ બધા સામાન્ય બોલતા હોય છે એની વાત હતી. ત્યાર પછી ગ્રંથ, ત્યાર પછી આદાનીય, અને છેલ્લું ગાથા અધ્યયન હતું. આ 16 અધ્યયન આપણે ગઈ વખતે સૂત્રકૃતાંગના પહેલા સૂત્રસ્કંદમાં આપણે ગઈ વખતે જોયા. આ વખતે શ્રુતકૃતાંગનું જે બીજું અધ્યયન છે એમાં 7 અધ્યયન છે. 7 અધ્યયન અંદર સૌથી પહેલું છે પુંડરીક અધ્યયન. ખૂબ સુંદર વાત છે. પુંડરીક એટલે કમળ, કમળ એટલે નિર્મળતા. સાધુ જીવન એકદમ નિર્મળ હોય છે અને એનાથી એ નિર્મળ જીવન મુક્તિ અપાવે છે. આ વાત સાથે પુંડરીક અધ્યયન આખું છે એટલે એની સાથે અહીંયા બધા વાદોનો સમાવેશ કરી અને આખું પુંડરીક અધ્યયન બનાવ્યું છે. એ ઉપરાંત પુંડરીક અને કંડુરી જે બે ભાઈઓ છે એનું આખું જીવન વૃત્તાંત એની અંદર આપેલું છે. આપણે પહેલા આ વાત આપણે કરી લઈશું કે પુંડરીક ને કંડુરી કોણ હતા, શું હતું એમના જીવનમાં. આખી ખૂબ સુંદર આગમમાં એની વાત નાખવામાં આવી છે. મહાવિજયની અંદર પુષ્પાવતી વિજયાની અંદર મહાપદ્મ નામે રાજા હતા, એમની પદ્માવતી નામે રાણી હતી, એમને તેમને બે પુત્રો હતા પુંડરીક ને કુંડરીક. મહાપદ્મ જૈન ધર્મને માનવા વાળા હતા, ઉંમર એમની થાય છે, જૈન ગુરુ ભગવંતો એમના રાજ્યમાં આવે છે. એમનો ઉપદેશ સાંભળી મહાપદ્મને સંસાર છોડવાનું મન થાય છે. મહાપદ્મ ગુરુ મહારાજને વિનંતી કરે છે કે હું મારા મોટા દીકરા પુંડરીકને રાજ આપી અને મારે દીક્ષા લેવી છે. મહાપદ્મ બંને દીકરાઓને બોલાવે છે. પુંડરીક નાનો હોય છે, પુંડરીક મોટા હોય છે, અને મહાપદ્મ પુંડરીકને રાજા બનાવી પોતે દીક્ષા લે છે. ખૂબ સુંદર સંયમ ધર્મ પાળે છે, 14 પૂર્વના જ્ઞાતા બને છે. વર્ષો વીતી જાય છે, ઘણા વર્ષો વીતે છે, પુંડરીક પણ હવે મોટો થયો હોય છે અને મહાપદ્મ ફરીથી પાછા એમના રાજની અંદર આવે છે. અને એમના રાજમાં આવ્યા પછી એમની સુંદર વાચના વડે, સુંદર દેશના વડે લોકોને મોહિત કરે છે મહાપદ્મ. એક પુંડરીક અને કુંડરીક પોતાના પિતાશ્રી છે, પ્રવચનો સાંભળવા જાય છે. પુંડરીક ને કુંડરીક બંને ખૂબ એનાથી ભાવિત થઈ જાય છે અને પુંડરીક પોતે શ્રાવક ધર્મનો અંગીકાર કરે છે અને કુંડરીકને દીક્ષા લેવાનું મન થાય છે. એટલે મહાપદ્મ જે ગુરુ છે એમની પાસે રોકાય છે, પોતાના મનની વાત કરે છે કે મારે હવે દીક્ષા લેવી છે. એટલે
મહાપદ્મ કહે છે કે તારા મોટા ભાઈ પુંડરીક ની તું રજા લઈ લે, તો અત્યારે એને આધીન છું, એટલે પુંડરીક સાથે રજા લેવા આવે છે. અને પુંડરીક ભાઈ ને વાત કરી હતી, મોટા ભાઈ મારે હવે દીક્ષા લેવી છે. એટલે પુંડરીક ને સમજાવે છે કે ભાઈ તું દીક્ષા શેના માટે લે છે, તારે રાજ જોઈ તો મારું રાજ આપી દઉં. દીક્ષા સંયમ જીવન બહુ અઘરો છે, સંયમ જીવન આડવું બહુ કઠિન છે, એના વિહારો ખુલ્લા પગે ચાલવું, આહાર ન મળવા, ખૂબ જૈના કરવી, આ બધું ખૂબ કઠિન છે. આટલું બધું કઠિન તે ક્યારે રાજા બન્યા પછી તારા જીવનમાં તે પાડ્યું નથી. તું ભાઈ આવી રીતે સંયમ નહીં લે, એના બદલે હું સંયમ લઉં. ખૂબ સુંદર સંવાદો આ દ્વારા આગમમાં આપેલા છે. પુંડરીક ને કુંડરીક ના સંવાદો, સંયમ જીવન અને સંસાર જીવનના બધા સંવાદો ઉત્તમ ચાલે છે. છેવટે પુંડરીક કુંડરીક ને રજા આપે છે અને કુંડરીક સંયમ લઈ અને પોતાના પિતાશ્રી સાથે જાય છે. ઘણા વર્ષો વીતી જાય છે, પુંડરીક બી 11 અંગના જ્ઞાતા બને છે. પણ બને છે એવું કે સંયમ જીવન પાડતા પાડતા આહાર, એમના શરીરને જોઈતો આહાર ન મળવાથી એમના શરીરમાં ખૂબ રોગો ઉત્પન્ન થાય છે. પુષ્કળ રોગો ઉત્પન્ન થાય છે પુંડરીકના શરીરમાં. એટલે પુંડરીક રાજાને ખબર પડે છે, એટલે કુંડરીક ને કહે છે કે મુનિ ભગવંત આપ રાજમાં પધારો, હું આપણી શુશ્રુષા કરું, વૈયાવશ કરું અને આપણા બધા રોગોને દૂર કરું. એટલે કુંડરીક રાજમહેલમાં આવે છે. કુંડરીક સારામાં સારા વૈદ્યોને બોલાવી અને કુંડરીકને ખૂબ સુંદર વૈયાવશ કરે છે, એમને શરીરને યોગ્ય આહાર આપે છે, એમને દવા દારૂ ચાલે છે અને કુંડરીકનું શરીર ખૂબ સારું થઈ જાય છે. પહેલા જેવા હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, બળવાન થઈ જાય છે, સુંદર શરીર વાળા થઈ જાય છે. પણ અહીંયા વાત એવી બને છે, કુંડરીકને રાજમહેલ ગમી જાય છે. હવે રાજમહેલ છોડવાનું નામ દેતા નથી. એમના મુનિ ભગવાન તો 11 અંગના જ્ઞાતા છે, વિશિષ્ટ જ્ઞાની પુરુષ છે. એમની સાથેના બધા મુનિ ભગવાન તો આઈને એમને વિનંતી કરે છે કે હવે આપનું શરીર સારું છે, હવે આપ ગામની બહાર આ ગામ નગર છોડો, રાજમહેલ છોડો, પણ આહાર અને રાજમહેલની સુખ સાહિબી એમને મનને ઘર ઘર કરી લે છે, છોડવા માંગતા નથી. પુંડરીક ને ખબર પડે છે, પુંડરીક એમની પાસે આવે છે, પુંડરીક એમને સમજાવે છે સંયમ જીવનની મહત્તા. એમના આટલું સુંદર સંયમ જીવન પાડ્યું છે અને આ સંયમ જીવન હવે છોડાય નહીં એવી વાત કરે છે. ને કુંડરીક મને કમને ફરીથી ગામ બહાર નીકળે છે. ગામ બહાર નીકળે છે તો ખરા, પણ મન હજુ એમનું માનતું નથી. એમનું મન રાજમહેલ ની અંદર એટલું બધું ઓતપ્રોત થઈ ગયું છે, એટલે બધા મુનિ ભગવંતને જવા દઈ અને ફરી પાછા ગામનગર આવે છે. બધા મુનિ ભગવાન કહે છે કે હવે મારે સંયમ જીવન પાળવું નથી. આઈ ગામને ચોરે બેસે છે. જો આપણે ત્યાં આવી રીતે સંયમ છોડવાના ઘણા પ્રસંગો આપણે ગઈ વખતે ભવદેવ મુનિ નો જોયો હતો. ભવદેવ મુનિ નાગીલા પાછળ પોતે સંયમ લીધેલું છે, પણ નાગીલા પાછળ એટલા બધા મનની અંદર નાગીલા પાછળ એ રાગી છે કે પોતે એક સમયે સંયમ જીવન છોડી ને એના જ ગામમાં બહાર ચોરા પર બેસે છે અને હવે સંયમ નાગીલાને મળીને મારું સંયમ છોડું. એવી રીતે અહીંયા પુંડરીક ગામને ચોરે બેસે છે અને વિચારે છે કે ક્યારે મારો સંયમ છોડીને રાજમહેલમાં જવું. ભવદેવનું તો નાગીલા એમને નાગીલા વાત કરે છે સંયમ જીવનની મહત્તા અને સ્ત્રી જીવન આ સંસાર જીવનની સંસાર જીવન પડવાથી શું થાય એની વાત કરે છે. ભવદેવ મુનિ માની જાય છે. અહીંયા વાત બીજી બને છે. પુંડરીક ને ખબર પડે છે કે પુંડરીક પાછા આવ્યા છે.
ફરી પાછા પુંડરીક આવે છે, એમને સમજવાનો સમજવાનો પ્રયત્ન કરે છે પણ માનતા નથી. એટલે પુંડરીક પોતે પુંડરીક ને કહે છે કે મારું તમામ રાજ્ય હું તને સોંપી દઉં છું, આજે તું ફરીથી રાજા બન. મારે કેટલા વખત થી સંયમ લેવાની ભાવના હતી, આ રાજ કોણ સંભાળે એ મને ચિંતા હતી, એટલે તું હવે આ મારું રાજ સંભાળ ને આજથી હું સંયમી બની જાઉં. જો જો બે બે વ્યક્તિ, એક વ્યક્તિ રાજમહેલ માં છે ને એનું મન સંયમ માં છે, એક વ્યક્તિ સંયમ માં છે અને એનું મન રાજમહેલ માં છે. આપણે ત્યાં છે ને ભાવ, ભાવની બહુ મહત્તા છે. તમે દ્રવ્ય શું કરો છો એટલું જેટલું મહત્વનું છે, એના કરતા વધુ મહત્વનું એની પાછળ રહેલો ભાવ છે. દ્રવ્ય સુંદર હોય અને ભાવ સુંદર હોય એ તો સોનામાં સુગંધ કહેવાય. દ્રવ્ય સુંદર હોય પણ ભાવ બરાબર ન હોય તો જે ફળ મળવું જોઈએ ફળ મળે નહીં. આપણી પાસે બહુ સુંદર વાત છે કે આપણી પાસે કારતૂસ છે, બંદૂક છે. હવે બંદૂક ને આપણે ગોળી છે, બંને ઉત્તમ છે, પણ જો ગોળીને હથોડે ફેંકીએ તો એ કેટલું નુકસાન કરે. એ બંદૂક, એ ગોળી બંદૂકમાં માખી અને બંદૂકની ટ્રિગર વડે એને છોડીએ તો શું નુકસાન કરે? તો આ ગોળી હથોડે છોડીએ તો કોઈ નુકસાન ના કરે, એમને જમીનમાં પડી જાય. કારણ કે ક્રિયા પાછળ ભાવ નથી. એ જેને તમે પૂછો અને ટ્રિગર છોડો તો ભાવ છે, તો ભાવથી કરેલી ક્રિયા એ ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે. તો અહીંયા પુંડરીક પુંડરીક ને રાજ સોંપી દે છે, પુંડરીક રાજા બને છે અને પુંડરીક સાધુ બને છે. પુંડરીક રાજા તો બને છે, એનું મન આહારમાં અને રાજભોગમાં એટલું લાલસામાં બનેલું છે કે જે દિવસે રાજા બન્યો એ દિવસે એને રાજાનો જે ખોરાક હતો એટલો બધો ખાધો, ભરપેટ ખાધો, લાલચુ થઈને ખાધો, અને અને એ રાત્રે ખોરાક પચી નહીં શક્યો, એનું શરીર પચાઈ નહીં શક્યું, એને વેદના થઈ. એ વેદનાની અંદર અર્ધ ધ્યાનની અંદર પોતાના જીવને ખૂબ અર્ધ ધ્યાનમાં રહ્યો કે મને આવું ક્યારે મળશે, મને આ રાજમહેલના સુખ મારે છોડવા નથી. એ અર્ધ ધ્યાનમાં એને ત્યાં મરી અને સાતમી નરકે ગયો. આટલા વર્ષનું એનું સંયમ જીવન, જે ઉત્કૃષ્ટ સંયમ જીવન હતું, આટલા વર્ષનું એને પાડ્યું, પણ એક જ દિવસના એના આ રાજસુખના ભોગમાં લાલસાઈ થયું અને અંત સમયે અસમાધિમય મૃત્યુ થવાથી એનો જીવ સાતમી નરકે ગયો. આપણે ત્યાં સંપ્રતિ આપણે વાત કરી હતી વચ્ચે, સંપ્રતિ મહારાજાની, કે સંપ્રતિ મહારાજા એના આગલા ભવની અંદર ભિક્ષુક હતા, ભિખારી હતા, અને એ વખતે ઉજ્જૈનમાં બધે દુકાળ હતો અને એ દુકાળની અંદર ખોરાક મળતો નતો. આ ભિક્ષુકને કોણ ખોરાક આપે? તો એમને એક સંયમી મુનિ ભગવાન ત્યાં જતા હતા અને એમને ત્યાં લોકો ગોચરી સામેથી ખોરાક સામેથી આપતા હતા. ભિક્ષુકને થયું કે આ લોકો એમને આટલો ખોરાક આપે છે, મને કશું આપતા નથી, એટલે ભિક્ષુક પાસે ખોરાકની માંગણી કરે, મુનિ ભગવાન પાસે ખોરાકની માંગણી કરે છે કે મુનિ ભગવાન કેટલા દિવસો ભૂખ્યો છું તો મને ખોરાક આપો. મુનિ ભગવાન જ્ઞાની છે, એ વ્યક્તિ પ્રત્યે એમને અનુકંપા છે, દયા છે, પણ પોતાનો ખોરાક આપી શકે નહીં, એનો પ્રોટોકોલ છે, એની વિધિ છે. એટલે કહે છે કે તું મારા ગુરુ પાસે આય, મને ગુરુ કહેશે, ગુરુ આગળ હશે તો મારો ખોરાક આપીશ, મારાથી ના અપાય. એટલે એ ભિક્ષુ એના ગુરુ પાસે જાય છે, આર્ય સુહસ્તી, આર્ય સુહસ્તી એના ચહેરા સામે જોવે છે ભિક્ષુકના, લાગે છે કે આ જીવ ખરેખર પામે એવો છે. જીવને કહેજો તું દીક્ષા લઈ લે,
તો તને ખોરાક મળે, તો તને અમે આહાર આપી શકીએ. અને ભિક્ષુક ત્યાં, એ ભિક્ષુક ત્યાં દીક્ષા લે છે, સંયમ જીવન લે છે, અને ત્યાં એ દિવસે ખોરાક ખાય છે. ખોરાક ની લાશા એની હતી, એટલું તો ખોરાક ખાય છે કે રાત્રે માંદો પડે છે. એ માંદો પડે છે, કુંડરીક માંદો પડે છે. તમે જુઓ, માદા પડવાનું ખોરાક ની લાલસા થી બંને વ્યક્તિ ત્યાં ત્યાં ઉભા છે, બરોબર છે. એકે સંયમ જીવન છોડ્યું ખોરાક ખાવા માટે, એકે સંયમ જીવન લીધું ખોરાક ખાવા માટે, એકે સંયમ જીવન ખોરાક એટલું તો ખાધો કે મરણ પસારી જશે, એકે સંયમ જીવન ખોરાક એટલું તો ખાધો મરણ પસારી જશે. પણ બંનેના અધ્યવસાય, બંનેના ભાવમાં ફરક. એકને એવું છે કે આવો ખોરાક મને ક્યારે મળશે, આવી રીતે મારે જીવન છોડી દેવાનું, વૈદ્યોને બોલાવી મારો ઉપચાર કરો, મારે આ જીવન છોડવું નથી, તીવ્ર આકાંક્ષા છે આ બાજુ. અને આ બાજુ જે ભિક્ષુક છે, મનમાં વિચારે છે કે આહા, શું આ સંયમી જીવન છે. લોકો આજે મહે ભક્ત ખાલી આજના દિવસ માટેનું સંયમ લીધું, અને આ લોકો મારી આગતા સકતા ખરેખર અદભુત આ સંયમ જીવન છે. સંયમ જીવનની અનુમોદના કરતા 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 એનું ત્યાં મૃત્યુ થાય છે, અને બીજે ભવે સંપ્રતિ મહારાજા બને છે, ના સીધો નરકમાં જાય છે. પુંડરીક કથામાં, પુંડરીક અધ્યયનમાં આ પુંડરીક ની વાત આવે છે કે પુંડરીક જે સંયમ લે છે, સંયમ લઈ ગામની બહાર વિહાર કરે છે, એમને આહાર જે આટલા વખત થી રાજા હતા, રાજાનો આહાર મળવાને બદલે બીજો શુષ્ક આહાર મળે છે, એ શુષ્ક આહાર વાપરવાથી એમને પણ રાત્રે પીઠમાં સૂળ ઉપજે છે, અને એ સૂળને કારણે પુંડરીક એનું સમાધિમાં ત્યાં મૃત્યુ થાય છે. પુંડરીક મુનિ પણ ત્યાં મૃત્યુ પામે છે. એક જ રાત, એક જ દિવસ, એમને એક જ દિવસનો સંયમ, એમનું બી એક દિવસ સંયમ મૃત્યુ, પેલાનું એક દિવસ ખાલી રાજા બનવા મૃત્યુ. અહીંયા પુંડરીક મુનિ, હવે તો મુનિ છે, એ સમાધિમાં મૃત્યુ પામી સર્વાત સિદ્ધ વિમાનમાં એમનું દેવ આયુષ્ય બાંધે છે, અને ત્યાંથી બીજા ભવે મહાવિદ્યમાં જઈને મોક્ષે જશે. ભગવાન અહીંયા એટલે આગમમાં આ કથા દ્વારા, પુંડરીક અને કુંડરીક કથા દ્વારા બધા વાદોની ચર્ચા કરે છે. પુંડરીક એટલે કમળ, કમળ એટલે ભગવાન એક બીજી અહીંયા આગમની અંદર પુંડરીક અધ્યયનમાં એક બીજું રૂપક કથા આપણને આપે છે કે પુંડરીક એટલે કમળ, કે આ સંસાર છે ને, આ લોક આખો એક વાવ જેવો છે, એક મોટી વાવ જેવો છે. એમાં એ વાવમાં પાણી ભરેલું છે, એમાં કાદો બી છે, અને વચ્ચે એક સુંદર કમળ ઉગેલું છે. આ કમળ લેવા માટે લોકો વાવમાં પડે છે. વાવમાં એટલું તો જે પાણી સાથે કાદો બી છે, એટલે કાદોમાં ખૂંપી જાય છે, કમળ સુધી પહોંચી શકતા નથી. જ્યારે એક વ્યક્તિ એવી છે, પોતાનું જીવન એટલું નિર્મળ છે કે પોતે ત્યાં ઉભા ઉભા કમળને, પુંડરીકને પોકારે છે, અને કમળ ત્યાંથી ઉડી અને પેલાના હાથમાં આવે છે. ભગવાન કહે છે આ કમળ બીજું કશું નહીં પણ મુક્તિ છે. આ જે વાવ છે એ બીજું કશું નહીં પણ આ લોક છે. આ પાણી એ કર્મ છે, ને કાદવ એ કસાય છે. લોકો આ સંસારરૂપી, આ સંસારરૂપી વાવમાં પડે છે, અને કસાય દ્વારા પોતાના કર્મો બાંધે છે, અને છતાં મુક્તિ લેવા માટે જાય છે પણ ક્યારે મુક્તિ મળતી નથી, એમ કહી અને ભગવાન જે બધા વાદો ચાલી રહ્યા છે એ બધા વાદોનું અહીંયા પુંડરીક દ્વારા એનું નિરાકરણ કરે છે, એનું સમાધાન આપે છે. આજે આપણે થોડા વાદોની ચર્ચા કરવી છે. થોડું ભગવાને જે વાદો ની ચર્ચા કરી છે એની આપણે આજે જરા સહેજ સમજીએ કે આ વાદ એટલે શું. આખો છે ને આ અધ્યયન, જે બીજું શ્રુત કૃતાંક અધ્યયન છે ને, આખી વાદોની ચર્ચા છે.
रूपक द्वारा कोई दाखला द्वारा कोई ना जीवन द्वारा अन्य बधा वादों की चर्चा करवा मांगी छे। हवे आपणे एक पछी एक वाद लईए छे के ये वाद आपणे जाणीए के वाद एटले शुं अने एनी अंदर केवी रीते निराकरण करवामां आव्युं छे ये आपणे एक एक वस्तु लईए छे। आ अध्ययन आ जे श्रुत स्कंध छे एमां सात अध्ययन छे। पहला से आपणे जाणी लईए के सात अध्ययन आ पुंडरीक अध्ययन छे। बीजू क्रिया अध्ययन क्रियास्थान एटले साधु भगवंतों ने जे क्रिया करवानी छे एनी वात छे। पछी जे आहार परिज्ञा अध्ययन एटले साधु भगवंत ने आहार केवो लेवो केटलो लेवो कया समय लेवो केवी रीते लेवो ना मले तो शू करू ए बधी वातो छे। त्यार पछी प्रत्याख्यान अध्ययन एमो पोते प्रत्याख्यान पचखाण नी आखी वातो आवे छे। त्यार पछी अग्यार श्रुत आवे अणगार श्रुत नी वातो आवे छे। अणगार एटले जे संयमी जीवन छे एनू आखी वातो आवे छे। त्यार पछी आर्तकी अध्ययन आर्तकी मां आर्तमुनि नी आखी वातो आवे छे। आर्तमुनि नी वात नी अंदर गोसाला साथे नी चर्चा छे। पछी बीजा दंडक साथे नी चर्चा छे। ए बधी चर्चाओ आवे छे। त्यार पछी छेल्लू अध्ययन छे नाणंद अध्ययन એમાં ગૌતમ સ્વામી ની ઉદક શ્રાવક સાથે ની ચર્ચા છે। મારી ઈચ્છા છે કે આજે વાદ લઈએ। વાદ લીધા પછી આર્દમુનિ નું આપણે જીવન લઈએ આવતી વખત અને આર્દમુનિ ના જે ગોસાળા સાથે જે ચર્ચા છે કે બીજા સાથે ચર્ચા છે લઈએ અને ત્યાર પછી ગૌતમ સ્વામી ની જે નાલંદામાં જે ચર્ચા છે એની લઈએ કે જેથી આપણને આ વાદો નો ખ્યાલ આવે અને ભગવાને જે અનેકાન દ્વારા આ બધાનું એવી રીતે આપણને નિરૂપણ કરવામાં આવ્યું છે એની આપણે સમજીએ। તો આ વાદ એટલે શું? વાદ એટલે કે જગતની અંદર આ વિશ્વ શું છે આપણે વાદને સાદી રીતે સમજીએ। વાદ એટલે વિચારધારા થિંકિંગ। આ વિશ્વ શું છે? આ વિશ્વની સંરચના શું છે? આ સુખ કેમ મળે છે? દુઃખ લોકોને કેમ પડે છે? મૃત્યુ કેમ થાય છે? આ બધાનું ચિંતક હોય ચિંતન કરેલું હોય દરેક આજે કેટલા વર્ષોથી ચિંતકો આ બધું જોઈને એનું ચિંતન કરે। આ જે ચિંતન કરે એ વિચારધારા જે પોતે એનાથી વિચારધારા ઉભી કરે અને વિચારધારા એટલે વાત કોઈ એવું વિચારે કે ભાઈ આ મૃત્યુ ની પાછળ આ કારણ છે કોઈ સુખ દુઃખ ની પાછળ આ કારણ છે કે વિશ્વ આ રીતે બને છે વિશ્વની સંરચના છે વિશ્વનું સંચાલન કરનાર આ છે આ બધી જે વિચારધારાઓ છે એ બધા વાદોનું નિર્માણ કરે। તો સૌથી પહેલો વાદ છે કાળવાદ। એટલે કાળવાદ એટલે શું કે આ વિશ્વની જે કઈ ઘટનાઓ બને છે જે કઈ સુખ દુઃખ ના કારણો છે જે કઈ વસ્તુ બની રહી છે એની પાછળ સમય જ કારણભૂત છે। આપણે ઘણી વખત બોલીએ છીએ ને ભાઈ તું રહેવા દે તો સમય સમયનું કાર્ય કરે। આપણે બોલતા નથી ઘણી વખત ભાઈ તારો સમય જ એવો છે તું ગમે તે કરીશ તારાથી કશું થવાનું નથી। બરાબર છે? તો આ છે કાળવાદ। કાળવાદ શું શું કહે છે કે જે કઈ વસ્તુ બની રહી છે જગતની અંદર એ બધું કાળને પરાધીન છે। આ સમય જ બધું નક્કી કરે છે એ કાળવાદ। બરાબર છે? અહીંયા આપણે થોડું તાત્વિક લઈએ છે અને જ્યાં કઈ બી પ્રશ્ન હશે તમે બધા પૂછી શકો છો। આપણે ત્યાં મહાભારતમાં એક વાત આવે છે કે કૃષ્ણ દ્વારકા સળગી ગઈ છે। કૃષ્ણ બળરામ અને એના માતા પિતા થોડાક જ બાકી રહ્યા છે અને થોડું ધન બાકી રહ્યું છે। અર્જુન એ લોકોને બચાવવા આવે છે અને અર્જુન એ લોકોને લઈ અને જંગલમાંથી પસાર થતો હોય છે અને જંગલમાંથી પસાર થતો હોય છે બધા હતાશ છે
એટલા બધા હતાશ થઈ ગયેલા છે, આખું દ્વારકા નાશ પામેલું છે, માતા પિતા બધા મરણ પામેલા છે, કૃષ્ણ એટલા હતાશ છે, બલરામ એટલા હતાશ છે, અર્જુન એ લોકોને રહીને દ્વારકાથી દૂર પોતે દ્વારકામાંથી જે સોનું જે કઈ મળ્યું છે બધું જોડે લઈને જતા હોય છે, અને જંગલમાં કાબો નામનો ભીલ એમને રોકે છે. કાબો ભીલ એમને પડકારે છે કે બધું તમારી પાસે બધું મને આપી દો. એક બાજુ અર્જુન છે, એક બાજુ કાબો ભીલ છે. અર્જુન પાસે ગાંડીવ છે, જે ગાંડી વડે આખું મહાભારત યુદ્ધ જીત્યો છે. સામે કાબો નામનો એક ભીલ ઉભો છે, એની ભીલની સેના સાથે. અર્જુનની તાકાત એ હતી કે ભીલની સેના તો શું, એનાથી મોટી સેનાને પોતાની એક ગાંડી વડે હરાવી શકે. પણ વાત બીજી બને છે. કાબો ભીલ, અર્જુન પોતાનું બધી જ વસ્તુ ભૂલી જાય છે, ગાંડીવની પનચ બી ખેંચી શકતો નથી એ, અને કાબો ભીલ અહીંયા લૂંટી લે છે એ લોકોને. ત્યારે મહાભારતમાં લખ્યું છે કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કાબા નામના ભીલે અર્જુનને લૂંટી લીધો, એ જ બાણ હતું, એ જ ધનુષ હતું, એવું બાણ હતું, એને બચાવી નહીં શક્યા. એટલે આ કાળવાદ છે. કાળવાદ એવું કે છે કે મનુષ્ય કોઈ બળવાન નથી, એકમાત્ર બળવાન જગતમાં જે છે તે સમય છે. હવે હવે ભગવાનનું નિરાકરણ, આગમન નિરાકરણ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં કશું એકાંતવાદથી લેવામાં આવ્યું નથી, બરાબર સમજો વસ્તુ. આપણે ત્યાં એવું નથી કીધું કે માત્ર સમય જ બળવાન છે. એવું કે તો ઘણા પ્રશ્નો ઉભા થાય. વિચારધારા એવી હોવી જોઈએ કે સંપૂર્ણ હોય, એમાં બધી વસ્તુનું સમાધાન મળે, બરાબર ને? તમારું સોલ્યુશન, સંકેત કોઈ બી પ્રશ્ન હોય એનું સોલ્યુશન એવું હોવું જોઈએ કે એમાં નવા પ્રશ્નો ઉભા ના થાય, તો એ સમાધાન સાચું કહેવાય. જો સમાધાન એવું હોય, બોધું હોય, એમાં નવા પ્રશ્નો ઉભા થાય અને એનું સમાધાન ના મળે, સમાધાન સમાધાન ના કહેવાય. આપણે આપણે વિજ્ઞાનમાં કોઈ પ્રયોગ કરીએ અને પ્રયોગમાંથી બધું નક્કી કરીએ, એ નક્કી જે કરેલી વસ્તુ બધેથી કોઈ એમાં ફરીથી એમાં એમાં એવી વસ્તુ ના આવે કે જે કરેલી વસ્તુ નપાસ થાય, તો એ વસ્તુ માન્ય થાય. તો અહીંયા અહીંયા આગમની અંદર એનું નિરાકરણ આપતા કહે છે કે જો સમય જ બળવાન છે, જો એમને કહ્યું ભાઈ સમય સમય બળવાન હૈ, મારે જો સમય જ બળવાન છે અને સમયથી જ બધું થતું હોય, તો સમય એક વખત એક જણને મારે અને બીજાને જીવાડે એવું કેમ કરે? ખ્યાલ આવે છે આર્ગ્યુમેન્ટ? આ બાજુ કાબો જીત્યો અને અર્જુન લૂંટાયો એવું સમય કેવી રીતે નક્કી કરે, કેમ નક્કી કરે? બરોબર. જો આખું આ વાદ છે ને, આ ચિંતકોનો ઇન્ટેલિજન્સ, તમારી આખી આઈક્યુ ને અહીંયા તમારે મૂકવાની છે. કાળ બળવાન છે બરાબર, માત્ર કાળથી જ થાય તો કાળ બધું નક્કી કેવી રીતે કરે, અને એક જ સમયે બંને વિરુદ્ધ ક્રિયા કેવી રીતે થાય? એક બાજુ લાવા ફૂટ્યો હોય ઇટાલીમાં અને બીજી બાજુ હ્યુસ્ટનમાં બરફ પડે, એવું કેમ બને? એ સમય સમય આ કેવી રીતે નક્કી કરે? બરાબર છે. એટલે સમય જ બળવાન છે એ કેવું ખોટું છે? આપણે જો અનેકાંતવાદ ની આપણે ચર્ચા કરીએ છીએ, આખું શ્રુત કૃતાંક અનેકાંતવાદ ઉપર છે. બીજું, સમય તો અચેતન છે, અચેતનમાં બુદ્ધિ હોય નહીં, જ્ઞાન ન હોય, અચેતન વસ્તુ કોઈ વસ્તુ નિયમન ના કરે, એની પાસે જ્ઞાન છે નહીં, એની પાસે સંવેદના નથી, એની પાસે બુદ્ધિ નથી, અચેતન અવસ્થામાં સમય કેવી રીતે બધું નક્કી કરે, સમય કેવી રીતે નિયમન કરે? એટલે
કે આ જે કાળવાદ છે એ અપૂર્ણ છે. બરાબર છે. આપણે હવે બીજો વાદ લઈએ, બીજો છે સ્વભાવવાદ. આજે આપણે આ બધા વાદોની થોડી ચર્ચા કરી છે કે જે શ્રુત કૃતાંકની અંદર આવેલા છે. બીજો છે સ્વભાવવાદ. સ્વભાવવાદ શું કહે છે કે ભાઈ આ જે કાંટા છે એ કાંટા હંમેશા તીક્ષ્ણ હોય, છોડ ઉગ્યો એમાં કાંટા ઉગવાના જ છે, કાંટાનો સ્વભાવ તીક્ષ્ણ છે, વાગે એને તમે દૂર ના કરી શકો. ફૂલ છે, ફૂલ સુગંધ આપે છે, ફૂલ સુંદર દેખાવડું છે, એ ફૂલનો આ સ્વભાવ જ છે, એમાં તમે શું કરી શકવાના છો. દરેક વસ્તુ એના સ્વભાવથી ચાલતી હોય છે, તમે કશું કરી શકો નહીં, સ્વભાવ પ્રમાણે બધું ચાલે. આંબાની ગોટલીમાંથી આંબો જ ઉગે, તમે શું કરવાના છો. બરાબર છે. આ થયો સ્વભાવવાદ. સ્વભાવવાદ નો ખ્યાલ આવે છે? જી. હા સંતોષ બેન, એ સ્વભાવવાદ મતલબ જો ચીજ જો આપણે સ્વભાવ સે હોતી હૈ આપકો કુછ કરને કા નહીં હૈ. બિલકુલ 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 જી સર. અભી દેખો ક્યા હમ ઉસકો માનતે હૈ કે સ્વભાવવાદ પૂર્ણ હૈ કે અપૂર્ણ હૈ. અરે અપ અમારે ભગવાન તો અપૂર્ણ નહીં હૈ, અપૂર્ણ હૈ, અપૂર્ણ હૈ, અપૂર્ણ હૈ. જો આ છે ને આપણું બધું આ વિચારધારા પાછળ સૂક્ષ્મ થિંકિંગ કરવામાં આવ્યું છે. આપણું ભગવાને જે અનેકાંતવાદ આપ્યો છે ને, અનેકાંતવાદ પાછળનો આ રહસ્ય છે કે બધી વસ્તુ જુએ છે ભગવાન, બધા એંગલ થી જુએ છે. ભગવાન કહે છે ભાઈ તારી વાત બરાબર, કે ભાઈ તમે ગોટલી માંથી આંબો જુગે બરાબર છે, ગોટલી ને જમીનમાં વાવો ત્યારે આંબો આંબો ઉગે કે એમને ઉગી જાય. દરેક ગોટલી માંથી પણ નથી ઉગતો, દરેક ગોટલી માંથી પણ નથી ઉગતો, અને ગોટલી જયારે વાવો ત્યારે જ આંબો ઉગે. એટલે એનો અર્થ શું કે તમે કરેલા પુરુષાર્થ વગર એ આ ગોટલી માંથી આંબો થાય નહીં. એટલે કે જે કઈ ઘટનાઓ બને છે ભલે એના સ્વભાવ પ્રમાણે બને છે, પણ સ્વભાવ પાસે બનવાનું કારણ પણ એક પુરુષાર્થ કારણ છે, કાર્ય કારણ ભાવ છે. એટલે કે જે સ્વભાવવાદ છે એ પણ અપૂર્ણ છે. બરોબર. કોઈ પ્રશ્ન તો પૂછો અંકલ. આ તો તમે પેલા જે પાંચ રીઝન કીધા હતા ને કે કોઈ પણ વસ્તુ કેમ બને છે, એટલે ક્યારે શું આવે ઉપર, કયું પ્રાયોરિટી થી કયું નું ફળ, કયું વસ્તુ ડિટરમિન કરે, પાંચ માંથી એક વસ્તુ ડિટરમિન કરે, અને એક જ વસ્તુ થાય એવું નહીં. આપણે હવે બરાબર છે, આપણી વસ્તુ લેવાની છે, ખૂબ સુંદર સંકેત, આપણી બાજુ જ પહોંચવાનું છે. હવે ત્રીજો વાત છે નિયતિવાદ. નિયતિવાદ શું કે ભાઈ જે બનવાનું છે બનવાનું જ છે, તું શું કરી શકવાનો છું. આ નિયતિવાદ કે બધું બનવાનું નક્કી જ છે. બરાબર. ડેસ્ટિની, ડેસ્ટિની અંકલ કેને લખો, ડેસ્ટિની માં લખ્યું તો આ લખા. આપણે ઘણી વખત જો ઘરમાં વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તું છોડને આ થવાનું છે, થવાનું છે, તું મૂકને પછી, આપણે કહેતા નથી હોતા, ઘણી વાર કહીએ છીએ. બરોબર છે. આ નિયતની વાત છે કે ભાઈ બધું થવાનું નક્કી જ છે, તારે કશું કરવાનું છે નહીં. પણ જો આ બધા વાદો છે ને તમે જો, આ નિયતિ વાત છે ને, આ બધા વાદો છે ને અપુરુષાર્થ વાત છે. કાળવાદમાં ભી તમારે કશું કરવાનું નહીં, સમય બધું નક્કી કરે. સ્વભાવવાદમાં ભી કશું તમારે કરવા નહીં, બધું સ્વભાવ નક્કી કરે. નિયતિવાદમાં
કશું તમારે કામ બધું નિયતિ નક્કી કરે બધું નક્કી જ છે તમારે કશું કરવાનું નહીં. એ કે છે કે ભાઈ કોઈ ચોથા માળથી પડે એને જો જીવવાનું હોય ને તો કશું થાય નહીં, અને એને મૃત્યુ નક્કી હોય એક ઠોકર ખાય ને તો પડીને મરી જાય. બરાબર કે નહીં? બરાબર. તો શું આ નિયતિ વાત પૂર્ણ છે કે અપૂર્ણ છે? કેવી રીતે? આપણી તમે પ્રશ્ન છે. આપણે પેલા નિયતિ વાત સમજી લઈએ કે ભગવાને શું કીધું છે, પછી આપણે એના જવાબ તરફ આવીએ. ભગવાને કીધું છે કે કેટલીક વસ્તુ નિયત છે, નક્કી છે. આ વિશ્વમાં કેટલી વસ્તુ નિયત છે તમે એમાં ફેરફાર ન કરી શકો. તો કઈ કઈ વસ્તુ નિયત છે? સૌથી પહેલી વસ્તુ નિયત છે કે વિશ્વ છ દ્રવ્યનું બનેલું છે. બરોબર છે? વિશ્વ છ દ્રવ્યનું બનેલું છે. છ દ્રવ્ય અનંત કાળથી છે, અનંત કાળ સુધી રહેવાના છે. ક્યારે છ દ્રવ્યમાંથી એક બી દ્રવ્યનો નાશ થવાનો નથી, એક પણ દ્રવ્ય નવું ઉમેરાવાનું નથી. આ દ્રવ્યને બનાવવાનું કોઈ નથી. જુઓ ભગવાનની થિયરી સાયન્ટિફિક છે. તમે વિચાર કરો કે આ ચૈતન્ય તત્વને કોઈ બનાવવાનું છે જગતમાં? ચૈતન્ય તત્વ કોણ બનાવે? ઉત્કલ ને કોને બનાવે? તો આ બધી વસ્તુ નિયત છે કે છ દ્રવ્ય નિયત છે, છ દ્રવ્યના ગુણો નિયત છે, છ દ્રવ્યો ની જે માત્રા છે એ નિયત છે. વિજ્ઞાન બી કે છે, આજે વિજ્ઞાન બી કે છે કે જગતની અંદર જેટલા પદાર્થો છે, જેટલું પ્રમાણ છે, એમાં કોઈ ક્યારે ફેરફાર ના કરી શકે, પરિવર્તન કરી શકે. સાયન્સ ની આ થિયરી છે, આપણે જાણીએ છીએ. બીજી વસ્તુ ભગવાન કહે છે કે આ છ પદાર્થો નિયત છે. બીજું છ પદાર્થો એટલે જીવ. હું બતાવું છું, જીવ, અજીવ, કાલ, આકાશ, જીવ, ઉદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ. વેરી ગુડ, વેરી ગુડ. આ છ દ્રવ્યો છે જગતમાં નિયત છે. બરાબર છે? બીજું નિયત શું? કે આ જે છ દ્રવ્યો છે એમાંથી એક દ્રવ્યનું બીજામાં ક્યારે પરાવર્તન ના થાય, ચેતન ક્યારે અચેતન ના બને, અચેતન ક્યારે ચેતન ના બને, ધર્માસ્તી ક્યારે આકાશ ક્યારે કાળ ના થઈ જાય. તમે જુઓ ભગવાન, ભગવાનની જે વાત કરેલી છે તમે સમજો કે કેટલું સાયન્ટિફિક ભગવાને આપણને આપ્યું છે. વિશ્વનું જે સ્વરૂપ જે ભગવાને આપ્યું છે, આપણું ખરેખર માથું ઝૂકી જાય કે ભગવાને કીધેલી વાતો આજે સાયન્સ બી માનતું થઈ ગયું છે. ક્યારે કાળનું આકાશમાં પરિવર્તન થાય, ક્યારે આકાશ કાળ બની જાય, ક્યારે આકાશ ચૈતન્ય બની જાય, ના, જે છે એ જ રહેવાનું છે. હવે ત્રીજું, આ બધા દ્રવ્યો ઉત્પન્ન થવો, વિનાશ થવો અને એના ગુણધર્મો ટકી રહેવા એ ત્રિપદીનો ધર્મ ધરાવે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ભગવાન આજે આગમ છે ને, ભગવાને જે જૈન દર્શન આવ્યો છે, જૈન દર્શનનો પાયો કેમ ને ભૂમિ કહેવાય ને, એ ત્રિપદી છે. આ ત્રિપદી ઉપર આખું જૈન દર્શનની રચના કરવામાં આવી છે. જગતના બધા પદાર્થો આ ત્રણ ધર્મો ધરાવે છે, આ નિયત છે. કયા ત્રણ ધર્મો? એની પર્યાય અવસ્થા ઉત્પન્ન થાય છે, પર્યાય અવસ્થાનો નાશ થાય છે, પણ મૂળ ધર્મ મૂળ ગુણ તરીકે ટકી રહે છે. આ ક્લિયર છે ને બધાને? આપણે કહીએ કે ચકાસ છે, આ મૂળ છે, આપણું આ જીવ દ્રવ્ય છે એ આજે મનુષ્ય ભાવ મળ્યો,
કાલે બીજો કોઈ એનું શરીર મળે એની પર્યાય વ્યવસ્થા મળે પણ ચૈતન્ય તત્વ જે છે એવું ને એવું રહે, ચૈતન્ય તત્વ નો નાશ ના થાય, બરાબર છે? તો એના આ ત્રણ ગુણધર્મો છે. એટલે આ બધી વસ્તુ નિયત છે. ભગવાન એવું કહે છે કે આ બધી વસ્તુ નિયત છે. તદુપરાંત ભગવાન એવું કહે છે કે પૂતગળ નો જે સંયોજન વિભાજન નો ગુણ છે, પૂતગળ નો સંયોજન વિભાજન થી પૂતગળ બને. પૂતગળ જે છે બધા આપણે જાણીએ છીએ કે પરમાણુ જે છે બધા પરમાણુ સંયોજન ને વિભાજન નો ગુણ ધરાવે છે, એનાથી નવા નવા પૂતગળો બની રહ્યા છે. પણ ચૈતન્ય ક્યારે વિભાજન ને સંયોજન નો ગુણ ધરાવતું નથી. તમે ચૈતન્ય નો ભાગ ના પાડી શકો એક ચૈતન્ય. એટલે આ બધું નિયત છે. તો અનિયત શું છે? બરાબર છે. આપણી સામે ભગવાને પ્રશ્ન કરે કે આ બધું નિયત છે, અનિયત શું છે? અનિયત એ છે આ બધું જે પર્યાય અવસ્થા. ધારો કે જીવ આજે મનુષ્ય ભાવમાં છે, તો મનુષ્ય ભાવમાંથી બીજો ભાવ કયો મળે? એ જે પુરુષાર્થ કરવો એ જે એ અનિયત છે. જીવ જાતે પુરુષાર્થથી પોતાનું નવું પર્યાય સ્વરૂપ ધારણ કરે અનિયત. આખી આ વ્યવસ્થા આપણે સમજીએ, આખું આ વિશ્વનું સંચાલન આપણે આ રીતે સમજીએ કે સ્વભાવ પ્રમાણે, નિયત પ્રમાણે, કાળ પ્રમાણે જે વસ્તુ થતી હોય એની પાછળ પુરુષાર્થ એક કારણ છે. બરોબર છે. આપણે ટૂંકાણમાં લઈએ છીએ આ બધા વાદો ને, બહુ ડીપમાં જતા નથી. એક એક વાદના ડીપમાં જઈએ તો મને લાગે ઘણા પ્રવચનો લેવા પડે. પણ સામાન્ય રીતે આપણે સમજવા માંગીએ છીએ કે ભાઈ જે નિયત નિયતિ વાત છે, નિયતિ વાત ગોસાળાનો હતો. ગોસાળા ને ભગવાન સાથે શું સંવાદ થયો, કેવી રીતે થયો, એ આખી વસ્તુ ખૂબ ખૂબ સુંદર છે ને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે. આપણે કોઈ વખત લઈશું એ ગોસાળા અને ભગવાન વચ્ચેનો નિયતિ વાદ વિશેનો જે સંવાદ થયો, અને ગોસાળા એ નિયતિ વાદમાં કેવી રીતે એને ભગવાનની વાત સ્વીકારવી પડી, એ વાત આપણે ફરીથી લઈશું. ભાઈ એની આગળ છે અંકલ, એ વાત અંકલ, એ વાત ગોશાળો ભગવાન નો શિષ્ય હતો ત્યારે હતું કે એના પછી જયારે જતો રહ્યો હતો? પછી એ શિષ્ય મટી ગયો, ભગવાન થી દૂર પડ્યો, એને નિયતિ વાત ચાલુ કર્યો. નિયતિ વાત કરો કે જગતમાં જે બનવાનું છે એ જ બને છે, તમારા હાથમાં કશું નથી. અકર્તૃત્વવાદ, તમારા હાથમાં કશું નથી, અકર્તૃત્વવાદ. એ કર્તૃત્વવાદને ભગવાને કેવી રીતે તોડ્યો એ આપણે વાત કરશું ફરીથી. આપણે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ગોસાળાને કેવી રીતે સમજાવે છે, કુંભારને કેવી રીતે સમજાવે છે, આખી જે વાત છે બધું આગમમાં જ આવે છે. બધું આગમથી જ આપણે જાણ્યું છે અને એમ જ આવે છે. પણ આપણે એને ફરીથી કદાચ આ બધા વાદો પત્યા પછી આપણે ફરીથી એને લઈશું. પછી એની આગળ છે કર્મવાદ. જો કર્મવાદ શું કહે છે, આ કર્મવાદ શું કહે છે સમજીએ આપણે. કર્મવાદ એવું કહે છે કે જીવ પોતે જે કર્મ બાંધીને આવેલો છે એ કર્મ ઉદયમાં આવે છે. ઉદય આવેલા કર્મો ફરીથી ઉદયમાં આવેલા કર્મો થી કારણે એ ફરીથી નવા કર્મો બાંધે છે. અને આમને આમ કર્મનું જે ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે કર્મોને કારણે જીવ ફરીથી નવા કર્મો બાંધે છે, અને નવા કર્મોને કારણે ફરીથી એનું જે કર્મ બાંધીને ફરીથી એની ભાવની ક્રિયાઓ ચાલુ રહે છે. આ કર્મવાદ છે. બરોબર? કર્મવાદ ની થિયરી માનવા વાળા કર્મવાદ ને આ રીતે મૂકે છે કે ભાઈ જીવે કર્મ બાંધેલો છે, જીવ એ રીતે કરે છે,
રીતે કરે છે એટલે નવા કર્મ બાંધે છે, તો નવા કર્મ બાંધે છે તો ફરીથી પાછો જીવ એ રીતે આગળ કરે છે ને આ રીતે અનંત કાળ થી આ ચક્ર ચાલ્યા ચાલ્યા કરે છે એટલે જીવ ક્યારે મુક્ત થતો નથી આવું એમનું કેવું છે સમજો બરાબર છે આ છે કર્મવાદ તો ભગવાન શું કહે છે આપણે એની સામે કર્મવાદ આપણે શું માનીએ છે કે ના એવું નથી માનતા આપણે શું માનીએ છે ભગવાને આપણને શું કીધું તો કેવી રીતે કે જ્યારે કર્મ ઉદયમાં આવે છે જ્યારે જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ત્યારે જીવ એની સામે જે રિએક્ટ કરે છે એનાથી નવા કર્મ બંધાય છે આપણે એક દાખલો લઈએ કે ધારો કે એક વ્યક્તિને કોઈએ એક વ્યક્તિને 1000 રૂપિયા લઈને ગયો છે અને 1000 રૂપિયા લેવા એ વ્યક્તિ એની પાસે જાય છે પેલો 1000 રૂપિયા આપણને ના પાડી દે છે અને બંને ઝઘડો થાય છે પેલો કે થાય તે કરી લે મારી પાસે અત્યારે પૈસા નથી તું થાય તે કરી લે પૈસા નહીં આપું એટલે 1000 રૂપિયા ગુસ્સે થઈ જાય છે મારા મારી કરે છે અને પેલા મારી કરે છે બને છે કે નહીં આજે જગતમાં 1000 રૂપિયા માટે અરે 10 રૂપિયા માટે બી ખૂન થતું જોયું છે સામાન્ય બોલાચાલીમાં પતિ પત્ની મારી કાઢે છે બરાબર ને એટલે કર્મ ઉદયમાં આવ્યું 1000 રૂપિયા છોડવાનું તો એની રિએક્શન એવી આવી એ માણસ એ વ્યક્તિ એ જીવ 1000 રૂપિયાના પોતાના રાગને કારણે સમયે વ્યક્તિ ખૂન કરે તો બધા આવું કરે છે બીજી વ્યક્તિને 1000 રૂપિયા આપ્યા કોકને અને પેલો માગવા ગયો 1000 રૂપિયા નહીં આપું પેલો શું કે બીજી વ્યક્તિ સમજ્યું હોય વિચાર કરે કે ભાઈની પરિસ્થિતિ ખરાબ છે અને શું કે હવે જયારે તારે સગવડ થાય ત્યારે તું આપજે કે નાખે તો 1000 રૂપિયા બાકી તો પેલા ના છે ને અનાય છે તો બંનેની પ્રતિક્રિયા સરખી ખરી જો બંનેની પ્રતિક્રિયા સરખી ના હોય એક જણે ખૂન કરી કાઢ્યું તો એને ખૂનની સજા મળે કે ના મળે એને વ્યવહારમાં બી સજા મળે અને કર્મ દ્વારા સજા મળે અને જે ભાઈએ કીધું સારું ભાઈ 10 તારા 1000 રૂપિયા ભલે તને અત્યારે મુશ્કેલી છે અને જયારે સગવડ થાય ત્યારે આપજે મને બી મુશ્કેલી છે પણ હવે તું બને જેમ જલ્દી આપજે તો બંને કર્મો સરખા બંધાય તો કર્મ ઉદયમાં આવે ત્યાર પછી જીવ પોતે ઉદયમાં આવેલા કર્મો સામે પોતે કેવી રીતે વર્તે છે પોતે કેવી સમજથી વર્તે છે એના પર એના નવા કર્મો બંધાય ભગવાન મહાવીરને આપણે અઢળક દાખલા છે ભગવાન મહાવીરને પેલાએ પગમાં ખીર બનાવી તો ભગવાન મહાવીરે ગુસ્સો કર્યો એના તો ક્રોધ કર્યો ભગવાન મહાવીરે શું વિચાર્યું મારા કર્મો અત્યારે બળી રહ્યા છે મારા કર્મોનો નાશ થઈ રહ્યો છે તો એમની દ્રષ્ટિ કર્મોના નાશ પર હતી તો એમને નીચે ભઠ્ઠી કરી છે એના પર એનું ધ્યાન બી નહોતું ને પોતે પોતાના આત્મ સ્વભાવમાં એ જ આનંદમાં હતા અસાત આ વૈદ્ય કર્મના ઉદય વખતે બી ભગવાન પોતાના કર્મોની નિર્જરા કરી રહ્યા છે એટલે આ જે કર્મવાદ છે જે કહે છે કે આવી રીતે કર્મ બંધાય એવું નથી જ્યારે જીવ કર્મ ઉદય વખતે પોતાના જીવની એવી અધ્યવસાય છે એના આધારે નવા કર્મો બાંધે આપણે ત્યાં ખૂબ સુંદર દાખલો છે આચાર્ય ભુવન ભાનુ સુરી મહારાજના નાના ભાઈ પદ્મ વિજય બંને જોડે દીક્ષા લીધેલી બંને ભાગીને દીક્ષા લીધેલી એ જમાનામાં પ્રેમ સુરી મહારાજ સાહેબ પાસે પદ્મ વિજય મહારાજ સાહેબ અદભુત તપસ્યા કરવા વાળા ખૂબ સુંદર વૈયાવા છે
મોડલ હતા સાધુ જીવનમાં. પ્રેમ સુરી મહારાજ સાહેબ જયારે કશો ભાઈ દાખલો આપવા આવે તો પદ્મ બીજાનો દાખલો આપે, એના જેવા મુનિ મહારાજ મેં જોયા નથી. એવું અદભુત જીવન જીવવા વાળા. એમને કેન્સર થયું, એમને કેન્સર. આવું અદભુત જીવન જીવવા વાળા ને કેન્સર. આપણે ત્યાં કીધું કર્મ કોઈને છોડતું નથી, આ કર્મનો ઉદય. એવી જ વખતે જયારે એમને કેન્સર ડિટેક્ટ થયું ને, એક તો ઇંગ્લેન્ડમાં એક બહુ મોટા ગજાના ડોક્ટર હતા, ઇંગ્લેન્ડમાં એકદમ જાણીતા ડોક્ટર, એમને બી કેન્સર ડિટેક્ટ થયું. બંનેને સરખા સમયે કેન્સર ડિટેક્ટ થયું. આ જો હમણે બનેલી ઘટના છે. જીવ પોતે આ ઘટના પ્રત્યે પોતે કેવો પ્રતિભાવ આપે છે, પોતે કેવું રિએક્ટ કરે છે, પોતે કેવું રિફ્લેક્ટ કરે છે, એના પર કર્મનું બંધન થાય. આ ભૌમ બી ઇફેક્ટ કરે ને પરભૌમ બી ઇફેક્ટ કરે. આપણે જે ક્રિયા કરીએ છીએ તે આ ભૌમ ઇફેક્ટ કરે અને બીજા ભૌમ ઇફેક્ટ કરે. એનું તાત્કાલિક ફળ મળે, એક પરંપર ફળ મળે, એક અનંતર ફળ મળે, પરંપર ફળ મળે. તો હવે આ જે ડોક્ટર છે એનું નામ હું ભૂલી ગયો, ડોક્ટરને કેન્સર ડિટેક્ટ થયું. આ તો ડોક્ટર હતા. બ્રિટનમાં બધાને ખબર પડી કે આટલા મોટા ડોક્ટરને કેન્સર થયું. ડોક્ટર ખળભળી ઉઠ્યા, તરત જ જાત જાતના ડોક્ટરોને કન્સલ્ટ કરવા માંડ્યા, જાત જાતનું કરવા માંડ્યા. અને પોતે મને કેન્સર થઈ ગયું, હવે મારું શું થશે. ડોક્ટર અર્ધ ધ્યાનમાં પડી ગયા, જા જાતની દવા કરે, આ કરે, તે કરે, ફલાણું કરે, ઠીકણું કરે. આ બાજુ પદ્મ વિજય મહારાજ સાહેબને કેન્સર થયો. પોતે વિચાર કરે છે કે આ મારા કર્મ ખપાવવાનો ઉત્તમ સમય આવે છે, આનાથી વધારે સારો મારો કર્મ ખપાવવાનો સમય મને ક્યારે મળશે. માનવ જીવનમાં જ આ વસ્તુ મારાથી કર્મની નિર્જરા થાય, આ માનવ દેહથી જ મારા કર્મની નિર્જરા થવાની છે. એટલે એમને પોતાના જે સાધુ હતા એને વૈયાવત જે કરતા એને ડબલ કરી દીધી. કેન્સરની ટ્રીટમેન્ટ બંને લીધી, કેન્સર ટ્રીટમેન્ટ આવી જતા ડોક્ટર જ હતા. આ બંનેના અધ્યવસાય પોતાની ભાવધારામાં ફરક. ડોક્ટરને એમ કે મારે ક્યારે કેન્સર માટે એને ક્યારે સાજો થઈ જવું, ક્યારે ફરીથી સંસારમાં. અને આ બાજુ પદ્મજા મહારાજ સાહેબની એવી ભાવધારા કે આ મારા કર્મ તૂટી રહ્યા છે, જીવ જાય તો જાય, આ કર્મ તો નિર્જરા થઈ રહી છે. આ બાજુ એવું બને છે આ ડોક્ટર આર્તે ધ્યાનમાં રહી ફક્ત ખાલી 6 મહિનાની અંદર પોતાનું જીવન ટૂંકાઈ દે છે. આ બાજુ પદ્મજા મહારાજ સાહેબ કેન્સર સામે આ રીતે લડે છે. ચિત્તની પ્રસન્નતા એવી, કોઈ નજીક આવે એને ખબર બી ના પડે એમને કેન્સર છે. પોતે કેન્સરમાં રહી અને માસક શમન 1 મહિનાનો ઉપવાસ કરે છે. કોઈ કેન્સર એને હરાઈ શકતું નથી. કેટલા 2 વર્ષ સંપૂર્ણ સમતામય જીવે, 2 વર્ષ આવા કેન્સર પછી. પેલો ડોક્ટર, નામી ડોક્ટર, બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ 6 મહિના, એ 2 વર્ષ ખૂબ આનંદ સમતામય કાળધર્મ પામે છે. આપણી સામે અદભુત દાખલા છે. એક એક જણના, એક જણના જીવનમાં થોડુંક નાનું બન્યું અને આપઘાત કરી, એક જણના જીવનમાં ગમે તેવું બન્યું એ જ સમતા, એ સમાધિ. તો ભગવાન કહે છે કે કર્મવાર, એ કર્મ ઉદયમાં આવે એ તો બરાબર છે, એ તો નિયત છે ઉદયમાં આવવાના છે. પણ ઉદય વખતે તમે કેવી રીતે વર્તો છો એના પર તમારા નવા કર્મ બંધાય છે. એટલે કર્મ બાદ આ રીતે અપૂર્ણ છે, બરાબર છે. ફરી આપણે આવતી વખત જો 9 ને 11 થઈ છે, આવતી વખત થોડા ઈશ્વરવાદ એવા બીજા 2-4 વાદ લઈશું. પછી આપણે આર્ધકુમારનું જીવન લઈશું, ગૌશાળા સાથેના સંવાદો છે, પછી ગૌતમ સ્વામીના ઉદક સાથેના સંવાદો છે, એ બધું આપણે લઈશું. એ રીતે આપણે આગળ વધશું. અહીંયા કોઈને કોઈ બી પ્રશ્ન હોય
આપણે થોડું મેં વિચાર્યું કે થોડું વાદ લઈએ જેથી આપણે આ બધી વસ્તુ સમજીએ અને આગળ વધીએ. કોઈ પ્રશ્ન હોય અંકલ? આ કુંડરીક અને પુંડરીક નો પ્રસંગ આમ સાંભળીને એક જ એવું લાગે કે છેલ્લો સમય કેટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ગમે તેટલો તમે આખું જીવન કરો એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ છેલ્લો સમય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. કે આખું જીવન પણ તમે આખું જીવન તમે કર્યું હોય પણ જો તમે છેલ્લો સમય ના સાચવી શક્યા તો દુર્ગતિ જતી રહે. તમે આખું જીવન સંયમ પાળ્યું પણ એક દિવસ તમે ખરાબ કર્યો. બિલકુલ તારી સાચી વાત છે. ખૂબ સુંદર પોઈન્ટ જે રજૂ કર્યો છે. ખૂબ ખૂબ સુંદર. આયુષ્ય બાંધવાનું અગર તે વખતે થાય છે તો નિશ્ચિત ગતિ ખરાબ થાય છે. આયુષ્ય બાંધવાનું તે સમજણ આપણને આયુષ્ય ક્યારે બાંધશે એ ખબર નથી ને, એટલે આપણે એ જ વિચારવું જોઈએ કે ક્યાં જ મારું ત્યાં બાંધશે તો પછી કેવી ગતિ થશે. એટલે તે વખતે સમાધિ રાખવાની બહુ જ જરૂરિયાત છે. આપણે ત્યાં જય વિરાજ સૂત્રમાં ભગવાન પાસેની 13 પ્રાર્થના છે, એમાં આપણે એક પ્રાર્થના એવી છે, ભગવાન મારું સમાધિમય મરણ. આપણે ત્યાં છે ને મૃત્યુને છે ને મૃત્યુને મંગળ ગણવામાં આવ્યું છે. સંકિત મૃત્યુને સ્વીકાર્યું છે. જૈન ધર્મએ મૃત્યુને સ્વીકાર્યો છે કે મૃત્યુ એ એવી ઘટના છે જીવનમાં વારંવાર જે દરેક જીવમાં વારંવાર આવતી ઘટના છે. જીવ તું સ્વીકારી લે, એને તું સહર્ષ સ્વીકાર કર અને તારું મૃત્યુને સુધાર. તારું મૃત્યુ જો તું સુધારીશ તો તારો બીજો ભાવ સારો આવશે, તારી સદગતિ થશે. તારી સદગતિ થશે તો તારી પ્રગતિ થશે. તારી દુર્ગતિ થશે તો તારી અધોગતિ થશે. ભગવાને આ વાત જય વિરાજ સૂત્રમાં જો 13 પ્રાર્થનામાં સમાધિમય મૃત્યુની માંગણી કરી છે ને, દુઃખ કહો ક્ષમા કહો સમાધિ મરણ જો ભોઈ લાભ હો, સમાધિ મરણ જો મને મોટો લાભ પ્રાપ્ત થાવ. ખૂબ સુંદર વાત સંકેત, બહુ અદભુત. આપણે ત્યાં એટલે તો આ 5 તિથિ જે છે, 5 તિથિ આપણે જે ક્રિયા કરવામાં આપણે 5 તિથિ નો જે વ્રત છે કે 5 તિથિ આપણે કેમ લીલોત્રી નો ત્યાગ કરવો, કેમ આપણું જીવન 5 તિથિ નિર્મળ શુદ્ધ રાખવું, ઓછા પાવે, એની પાછળ આ બધું આ બધા કારણો છે કે ભાઈ આ 5 તિથિ કેમ. આપણે કદાચ આગળ 9-15 થઈ છે, કદાચ આપણે આવતી લઈશું કે આ તિથિ નું કારણ શું. કે ભાઈ તિથિ નું કારણ એવું છે કે જીવ આયુષ્ય બાંધે તો પોતાના જીવનનું જયારે 1/3 આયુષ્ય બાકી હોય ત્યારે એનું કર્મ બંધાય. આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મ છે ને આપણે ત્યાં 8 કર્મો, 8 પ્રકારના કર્મો બંધાય. બરાબર છે, જયારે બંધ થાય ત્યારે 8 પ્રકારના કર્મો થાય. એની અંદર 7 પ્રકારની જે પ્રકૃતિના જે કર્મો છે તે સમય સમય બંધાય. ફક્ત ખાલી આયુષ્ય કર્મ જીવનમાં એક જ વખત બંધાય. હવે આયુષ્ય કર્મ જે એક વખત બંધાય છે ક્યારે બંધાય, આપણા જીવનનો જયારે 1/3 પોર્શન બાકી હોય ત્યારે બંધાય. ધારો કે આપણું જીવન 99 વર્ષનું છે તો આયુષ્ય કર્મ પહેલું 66 વર્ષે બંધાય. 66 વર્ષે આયુષ્ય કર્મ તમારે બંધાય નહીં, આ પહેલી પ્રોબેબિલિટી. હવે 66 વર્ષે ન બંધાયું તો હવે કેટલા વર્ષ બાકી રહ્યા? 33 વર્ષ બાકી રહ્યા ને, તેનું 1/3 કેટલું? તો 22. 22 66 વત્તા 22 એટલે બીજું આયુષ્ય કર્મ ક્યારે બંધાય? 88 વર્ષે બંધાય. 88 વર્ષે નહીં બંધાયું, કેટલા વર્ષો બાકી રહે? 11 વર્ષો બાકી રહે. તો 11 વર્ષોમાં 1/3 એટલે આશરે 9 વર્ષ ને, એટલે 88 વર્ષ 9 તમારું 97 વર્ષે બંધાય. ત્યારે ના બંધાવ્યું તો જે બીજું બાકી રહ્યું એના 1/3 એમ કરતા મોટે ભાગે તમારું આયુષ્ય મોટે ભાગે તમારું આયુષ્ય તમારું જયારે મૃત્યુ થાય ત્યારે બંધાય. એટલે આપણે જે 1/3 જે કીધું એ 1/3 મોટે ભાગે છે ને 5મે આવે 8મે આવે, જો 3 દિવસો પછી આવે 1/3, 11 આવે, 14 આવે,
બીજે આવે, પાંચમે આવે, આઠમે આવે, ચૌદસે આવે, અગિયારસ ચૌદસ, વન થર્ડ ત્રીજે ત્રીજે દિવસે વન થર્ડ આવે, બરાબર છે? એટલે આપણે ત્યાં પાંચ મોટી તિથિ આપણને કરવા, કે પાંચ મોટી તિથિ એ તમે તમારા જીવનને શ્રાવકમય જીવો, લીલોતરીનો ત્યાગ કરો, તમે પ્રતિક્રમણ કરો, રાત્રિ ભોજન કાયમ તો કરવું જ જોઈએ, છતાં ન કરી શકતા હોય તો પાંચ તિથિ એ તમે અવશ્ય મેવ કરો, કરો, કરો. આ એની પાછળનું આખું સાયન્સ છે. એટલે તમારું સમાધિમય મૃત્યુ જોઈએ એના માટે તમે પ્રેક્ટિસ તો કરવી પડે ને, કરવી પડે કે ન કરવી પડે? સમાધિમય મૃત્યુ જોઈતું હોય તો એની પ્રેક્ટિસ કરવી પડે કે ન કરવી પડે? એમને ઓછું સમાધિ આવે મૃત્યુ સમય, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ખરા? મૃત્યુ તો બધા નક્કી છે ને, સંકિત કોનું મૃત્યુ નથી થવાનું મને કે આટલા બધા માંથી બેઠેલા છે એમાંથી? આપણી જાગૃતિ કેટલી? કોઈ નાના પ્રસંગમાં આપણી સમાધિ સચવાય છે કે નથી સચવાતી? મૃત્યુની વાત જવા દો, આપણી આપણી નેટ નેટ પ્રેક્ટિસમાં આપણે ક્યાં છીએ? મોટી ક્રિકેટ, આ તો સમાધિ મૃત્યુ તો મોટી ક્રિકેટ મેચ થઈ ને, એ તો ફાઇનલ આઈપીએલ ની ફાઇનલ થઈ, બરાબર કે નહીં? આઈપીએલ ની ફાઇનલ મેચમાં જતા પહેલા આપણે બીજી મેચો રમે આવીશું ને, એમાં આપણી દશા શું છે? ભગવાન કે છે એક એક પળ તમે તમારી કસોટી ની ગણો. જીવનમાં ક્યારે બી એવા આપણે ન ગમતા પ્રસંગો ઉભા થતા હોય ત્યારે તું મન તું સમાધિમાં રાખ. તું સમાધિમાં રહેતો જઈશ તેમ 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 તારું સમાધિમય મન બધું જશે, તો મૃત્યુ સમય તું સમાધિમાં રહી શકીશ. નહી તો તું કેવી રીતે સમાધિમાં રહીશ? સે શરીરને વાગ્યું હોય મારે તો 6-8 વાગે જ જોઈએ, નહીં તો મારું માથું ચડી જાય. મારે તો ખાવામાં આવું જ જોઈએ, નહીં તો થાળી ફેંકી દો. હા, કેટલા લોકો એવા છે, કેટલા લોકો એવા છે કે ગમતું ખાવાનું ના મળે તો ઘરમાં આમ થાળીઓ ફેંકે ઉછાળે. એટલે આપણા જીવનમાં આ બધા નાના નાના પ્રસંગમાં જો આપણે સમાધિ રાખતા શીખીશું ને, તો એમ એમ કરતા 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 આપણું મન સમાધિમય થતું જશે, ઉપસમ ભાવવાળું થતું જશે, અને ખરેખર એવા પ્રસંગો આવશે આપણે સમાધિ આપણી ટકી રહેશે અને ખરેખર આપણી પ્રગતિ થશે. ખૂબ સુંદર પ્રશ્ન હતો. આ કુંડરીકને એની પાછળ ભગવાન આ જ કહેવા માંગતા હતા કે અંત સમય તું સમાધિમાં ટક, નહીં તો પેલો સાધુ આખું જીવન માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યા હતા અને છેલ્લા મિનિટે ક્રોધમાં મૃત્યુ થયું અને ચંડકોશી નાગ બની ગયો. ભગવાને કેટલા દાખલા આપણને આપ્યા છે, એક નહીં અનેક દાખલા, અનેક પ્રસંગો આપણી નજર સામે છે. અંકલ કેટલા, એટલે તમારા કેટલા નસીબ સારા હોવા જોઈએ કે તમને આવું સમાધિ મૃત્યુ મળે, કે તમને એવા પરિવારજનો મળે, કે તમને એવા મળે કે તમને છેલ્લે સમય સમાધિ અપાઈ શકે, અથવા તમે એવા બહુ ડિફિકલ્ટ છે. બહુ સાચી વાત છે. આજે આજે પરિસ્થિતિ એવી છે કે તમે માંદા પડો એટલે આઈસીયુમાં દાખલ થઈ જાઓ. તમે જુઓ વાસ્તવિક પરિસ્થિતિ શું છે આપણા બધાની, કે તમે માંદા પડ્યા તો તમને ઘરમાં કોઈ રાખે નહી. અમે તો એને સારામાં સારી ટ્રીટમેન્ટ અપાઈએ છીએ આઈસીયુમાં, અને આઈસીયુમાં બચારાને શું થતું હોય માનસિક, કોઈ જોવા નથી આવતું, કોઈને પડેલી નથી હોતી. એને સમાધિમય બને એના માટે કોઈ એક નફાટ સાંભળવાનું બી નથી હોતું. એટલે આજે જે જાગૃત લોકો છે ને,
સમકિત આજે જે જાગૃત લોકો શું કહેતા હોય છે કે હું મારા હું ગમે તેટલો માદો પડું ને ત્યારે મને આઈસીયુમાં દાખલ કરતા મને બહારના વોર્ડ ગમે તેવું મને બહારના વોર્ડ મને મારા ઘરમાં રાખ કે જેથી બે માણસો મારી સાથે બેઠા હોય મને નોકર સંભાળવાના તો હોય મહિના સુધી આઈસીયુમાં હોય છે લોકો એકલા આર્થ ધ્યાનમાં મરતા હોય છે એકલું આર્થ ધ્યાન મારા કુટુંબીજનો નથી હું એકલો કરીને મરતા હશે રીબઈને એટલે આપણે છે ને ભગવાન કહે છે કે તમે એકાંતમાં પણ રહેતા શીખો એકલા રહેતા શીખો એકલા બી તમે સમાધિમય રહેતા શીખો તો ગમે તેવા પ્રસંગની અંદર તમારું મનની સમાધિ ટકી રહેશે ખબર છે એક વખત મેં દાખલો આપેલો એક નામ હું ભૂલી ગયો એ પોતે એટલે એ હતો પ્રવાસી એને શું કે આપણે સંશોધક અને ધ્રુવ ઉત્તર ધ્રુવમાં પહોંચેલો ઉત્તર ધ્રુવમાં પહોંચ્યા પછી ત્યાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એનો બધા વિશ્વ સાથે એનો સંપર્ક આખો કપાઈ ગયો એટલી જ બરફની વર્ષાથી એ પેલા બરફની અંદર રહે એકલો પણ શું વ્યક્તિ હતું શું મહાન વ્યક્તિ હતો એ 6 મહિના સુધી પોતે આકાશના તારા જોઈ કે આ મારા સાથી છે એવું જોઈને 6 મહિના સુધી એકલો રહ્યો પોતાની જીજી વિશે 6 મહિના સુધી સમાધિમાં ટકાઈ રાખી એટલે સુધી કે છેલ્લે એનો સંપર્ક થઈ શક્યો એની જે ટુકડી હતી દૂર ટુકડી એનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે 6 મહિનાનો સંપર્ક થયો 6 મહિને ત્યાંથી લઈ આવ્યા અને જીવી ગયો એ એડમિરલ હતો નેવીનો એડમિરલ હતો ફરી પાછો નેવીનો એડમિરલ બન્યો પણ આવા પ્રકારની બહાદુરી આવા પ્રકારની હિંમત કે 6 મહિના સુધી ઉત્તર ધ્રુવની અંદર એટલી ઠંડીની અંદર એકલો રહ્યો કોઈ વ્યક્તિ વગર આવી ભીષણ પરિસ્થિતિમાં એટલે આપણે આવા વીરત્વના અદભુત વીરત્વના દાખલા છે જે આપણે યાદ કરીએ તો આપણને એમની સમાધિ પ્રાપ્ત થાય ખૂબ સરસ જો સુંદર પ્રશ્નો આવે છે ને તો આપણી ઘણી બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એટલે હું ઘણી વખત કહું છું કે ભાઈ તમે બધા પ્રશ્ન કરો આવા સુંદર પ્રશ્નો આપણી નજર વધુ ને વધુ ખુલતી જાય એ તો આપણે કરવાનું છે સ્વાધ્યાય બરાબર છે ને હવે કઈ પ્રશ્ન હવે આપણે ચૈતલ બંધ કરશું થેન્ક યુ અંકલ બહુ સરસ જય જીનેન્દ્ર અંકલ ધન્યવાદ પ્રણામ અંકલ સાતમ રજો જય જીનેન્દ્ર અંકલ ચૈતલ આઈ થિંક અંકલ છે ને બીજી કોઈ એને સોશિયલ ઇવેન્ટ છે એટલે કદાચ તમને રિસ્પોન્ડ નહીં કરે ચૈતલ આજે મેસેજ હતો અંકલ તમે જે છેલ્લું ને હા અંકલ સોરી ચંદનભાઈ મ્યુટ પર તમે ચંદનભાઈ આપણો અવાજ સંભળાતો નથી હા ના ચંદનબેન નો અવાજ નથી આવતો ચંદનબેન આપનો અવાજ નથી આવતો
નહીં નહીં અવાજ નથી આવતો નથી આવતો ઓટોમેટિક પછી બંધ થઈ જશે, કઈ વાંધો નહીં, ટાઈમ થશે ને એટલે અંકલ ઓટોમેટિક બંધ કરી દે છે. ચાલ આપણે આપણે એક નવકાર ગણી છેલ્લો. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો ઓજ્જાયણમ નમો લોય સોધાવણમ એસો પંચ નમકારો સવ પાપ પ્રનાથનો મંગલાણં ચ સવે સિમ્પણમમ હવે મંગલમ જીનાગ્ન વિરુજ્જે કે બધાને પ્રણામ. પ્રણામ. તમને બહુ સરળ ના અંકલ, બહુ 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 સરસ લાગ્યું અંકલ. એકચ્યુઅલી આના કારણે અંકલ મને છે ને મારો મારી ફેમિલીમાં એક જે ડેથ થયું હતું ને એનું એનું મને આખું રિકલેક્શન આવી ગયું. એટલે મારા દાદી જયારે ગુજરી ગયા હતા એવી રીતે આઈસીયુમાં જ હતા, પણ એ વખતે ફોર્ચ્યુનેટલી મારા મધર એમની જોડે જ હતા અને થ્રુ આઉટ આઈ થિંક છેલ્લા 12 કલાક એમને કન્ટિન્યુઅસ નવકાર અને નવસ્મરણ સંભળાવતા સંભળાવતા એમનો જીવ એવી રીતે ગયો. એટલે આપણે છેલ્લા સમય સાચવી લઈએ કોઈને એવી રીતે તો એની ગતિ એકદમ સુધરી જાય. સાચી વાત, બિલકુલ સાચી વાત. ગતિ સુધારવા માટે મુનિદાસ સ્વામી સાંભળીની ગતિ સુધારવા માટે કેટલા ઘોડાની ગતિ સાથે કેટલા કલાકો કેટલા માઇલો નો વિહાર કરેલો છે. આપણે ત્યાં આપણે તો ચંડકોશી નાગ ની ગતિ સુધારે ભગવાન મહાવીર જાતે 15 દિવસ ત્યાં ઉભા રહ્યા છે. આપણે તો કેટલા દાખલા છે કે છેલ્લી છેલ્લી સેકન્ડો નું શું ઇમ્પોર્ટન્સ છે. આપણે ત્યાં બરોડામાં એટલે એક ગ્રુપ બનવાનું હતું. એ ગ્રુપ નું કામ એવું હતું કે છેલ્લી સમય જે મૃત્યુ પામતા હોય એમને ત્યાં પહોંચવાનું અને ત્યાં એવું વાતાવરણ ઉભું કરવાનું અમારે બોલીને પ્રવચન કે નવકાર મંત્ર કે એનું સમાધિમય મૃત્યુ થાય. એ પ્રવૃત્તિ પછી ચાલી નહીં, પણ આવી એક પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા. એટલે કલ્યાણ મિત્ર એનું નામ હતું. આઈ થિંક અંકલ આના માટે તો તમે જેમ કીધું ને કે ઘરના વ્યક્તિઓ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં, તો મારા ખ્યાલથી કે તમારા પરિવારજનો જ આજુબાજુ હોય અને એ જ જો આ કાર્ય કરી શકે તો તમારા પર એમ એટલે બહુ જ તમારા તમારા પર બહુ જ મોટો ઉપકાર છે એમનો. તો એ તે જો તો કરી શકે તો તમારા પરિવાર. સાચી વાત, બિલકુલ સાચી વાત. સમજ્યા? પાછે ચિત્ર છે એનું છે આજે પાલીતાણા છે. હા પાલીતાણા, પાલીતાણાનો જ બીજો વ્યૂ છે અંકલ. 2-3 ફોટા હતા તો આજે બીજો ફોટો લગાડ્યો. સરસ છે.